Good morning, students. Standard 12th English medium and Gujarati medium mate physics subject mate chapter number 4 je che no last topic che barabar ane a theory bo important che barabar che Gujarati wala pehla akhi theory samji lo che vartudmay gati barabar che vartudmay gati etle ke apne jare achar jadapti vartudakar pat par gati karta padarth ni gati ne niyamit vartudmay gati kahe che matlab ke vartudakar apno rasto che બરાબર એમાં અચળ ઝડપ એટલે કે એક જ સ્પીડથી એ એની પર ગતિ કરે બરાબર તો એ જે ગતિ છે એને વર્તુળમય ગતિ કહેવાય આપણા મોતના કૂવાની અંદર જે બાઇક ફેરવે છે એ પ્રકારની ગતિ બરાબર છે તો એ ગતિ એને વર્તુળમય ગતિ કહે છે તેના ઉપર લાગતા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય છે એનું સૂત્ર આયુર્વેદ હશે V²/R જ્યારે કોણીય વેગ જે છે તેનો પ્રવેગ આયુર્વેદ સૂત્ર થશે બરાબર બે વસ્તુ યાદ રાખવાની છે વર્તુળમય ગતિ ફરીથી એકવાર કહું છું કે અચળ ઝડપથી જ્યારે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે બરાબર છે તો તે ગતિને શું કહેવામાં છે નિયમિત વર્તુળમય ગતિ કહે છે બરાબર છે તેના ઉપર જે પ્રવેગ લાગે છે એને કેન્દ્રગામી પ્રવેગ કહે છે અને જ્યારે કોણીય વેગ આપેલો હોય ત્યારે પ્રવેગનું સૂત્ર આપણું આ થશે બરાબર છે કોણીય વેગ યાદ રાખજો હવે આપણને બીજું એક વસ્તુ કે જ્યારે આપણને કોણીય વેગ શોધવાનો કહે તેના માટે સૂત્ર છે 2π/T બરાબર રેખીય વેગ શોધવાનો કહે તો કોણીય વેગ સાથે સૂત્ર છે V=R ω આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે બરાબર એટલે નિયમિત વર્તુળમય ગતિનો મતલબ શું થશે કે ભાઈ જ્યારે પણ ગતિ આપણી એમાં હશે શું કહેવાય અચળ ઝડપથી ગતિ કરતી હશે તો એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીશું બરાબર તો અભી ઇંગ્લિશ મીડિયમ વાળે સમજ લો બરાબર યહાં પે આપકો દિયા હુઆ હે સર્ક્યુલર મોશન બરાબર તો સર્ક્યુલર મોશન કા મીનિંગ ક્યા હોગા કે ભાઈ જબ કોઈ ઓબ્જેક્ટ હૈ વો કોન્સ્ટન્ટ સ્પીડ સે બરાબર કોન્સ્ટન્ટ સ્પીડ સે જબ મોશન મેં આ રહા હૈ બરાબર કોન્સ્ટન્ટ સ્પીડ સે જબ વો સર્ક્યુલર મોશન કર રહા હૈ સ્પીડ ઉસકી કોન્સ્ટન્ટ રહેગી તબ જાકે જો મોશન હોતી હૈ તબ ઉસકો હમ ક્યા બોલેંગે સર્ક્યુલર મોશન બોલેંગે મતલબ કે કોઈ ભી મોશન હો વો કિસમે હોતી હૈ કોન્સ્ટન્ટ સ્પીડ સે સર્ક્યુલર પાથ પે મોશન હોની ચાહિયે તો ઉસકો હમ બોલેંગે સર્ક્યુલર મોશન ઓકે સર્ક્યુલર પાથ હોના ચાહીએ ઉસકે ઉપર કોન્સ્ટન્ટ સ્પીડ સે મોશન હોતી ઉસકે ઉપર જો એસેલરેશન લગતા હૈ ઉસકો હમ સેન્ટ્રીપેટલ એસેલરેશન કહેતે હૈ ઉસકા ફોર્મ્યુલા યે રહેગા જબ હમે એંગ્યુલર વેલોસિટી દી હો તબ ઉસકા એસેલરેશન કા ફોર્મ્યુલા યે રહેગા બરાબર એંગ્યુલર વેલોસિટી કી ફોર્મ્યુલા યે હૈ ઓર લિનિયર વેલોસિટી ઓર એંગ્યુલર વેલોસિટી કા એસેલરેશન યે હૈ મતલબ રિલેશન યે હૈ બરાબર તો યે સિમ્પલ યાદ રખો અભી એક ઉસકા સમ હૈ બરાબર ઉસ સમ મેં આપકો બોલા હુઆ હૈ કે એક ઇન્સેક્ટ્સ હૈ મતલબ કે ગુજરાતી વાત પહેલાં સમજાય એક જંતુ છે એ જંતુ ની મતલબ કે વર્તુળાકાર પાથ પર ગતિ કરે છે 7 વાર ગોળ ફરે છે 100 સેકન્ડની અંદર એની રેડિયસ 12 સેન્ટીમીટર છે તો એનો કોણીય વેગ રેખીય વેગ અને પ્રવેગ શોધવાનો છે બરાબર ઇંગ્લિશ વાળા સમજ લો કે ઇન્સેક્ટ જો હૈ વો સર્ક્યુલર મોશનમાં 7 રિવોલ્યુશન ઘૂમ રહે 100 સેકન્ડ કે અંદર ઉસકી રેડિયસ 12 સેન્ટીમીટર હૈ તો ઉસકી એંગ્યુલર વેલોસિટી લિનિયર વેલોસિટી ઓર એસેલરેશન મુજે ફાઇન્ડ કરના હૈ તો એંગ્યુલર વેલોસિટી કા ફોર્મ્યુલા ક્યા રહેગા 2π/T બરાબર એ ટાઈમ મુજે દિયા હુઆ હૈ વો ટાઈમ 100 સેકન્ડ બરાબર 2π × 2 × π બરાબર ઓર સેકન્ડ 7 રિવોલ્યુશન/100 સેકન્ડ તો 7/100 લિખેંગે તો હમે મુજે યે રેડિયન પર સેકન્ડ મિલ જાયેગા લિનિયર વેલોસિટી કા ફોર્મ્યુલા V=R ω આર મેરે પાસ હૈ 12 સેન્ટીમીટર ઓર ઓમેગા મેરે પાસે યહાં પે 0.43 તો ઇનકા મલ્ટીપ્લાય કરૂંગા તો મુજે વી મિલ જાયેગા બરાબર હે ઓર લાસ્ટ મેં જો હૈ વો હૈ હમારા એસેલરેશન તો મુજે પતા હૈ એસેલરેશન કા ફોર્મ્યુલા જો હૈ ઓ એ O=ω²×R ક્યું મેં યે ફોર્મ્યુલા નહીં ડાલા કે અહીંયા આપણને લિનિયર મતલબ કે રેખીય વેગ નથી આપ્યો કોણીય વેગ આપેલો છે એંગ્યુલર વેલોસિટી દી હૈ મુજે ઇસલિયે બરાબર સીધી વેલ્યુ મેં ઉસકે અંદર ડાલુંગા તો હમે સીધા આન્સર મિલ જાયેગા એસેલરેશન લઈને પ્રવેગ મળી જશે ફરીથી એકવાર કહું છું કે આની અંદર આપણને રેડિયસ આપી છે પછી આટા એટલે કે રિવોલ્યુશન આપ્યા છે ટાઈમ આપ્યો છે તો કોણીય વેગ એટલે કે એંગ્યુલર વેલોસિટી શોધવાની છે રેખીય વેગ એટલે કે લિનિયર વેલોસિટી શોધવાની છે અને એસેલરેશન એટલે કે પ્રવેગ શોધવાનો છે સીધી સૂત્રમાં આપણે કિંમત મૂકીએ એટલે આપણને આન્સર મળી જાય બરાબર તો આ એક એક્ઝામ્પલ છે આની સાથે તમારો ચોથું ચેપ્ટર જે છે તે કમ્પ્લીટ જ આપણી એક્સરસાઇઝ ખાલી બાકી રહેશે ફરીથી એકવાર કહું છું ગુજરાતીવાળા સમજી લેજો વર્તુળમય ગતિ કોને કહેવાય કે અચળ ઝડપથી જ્યારે ગોળ ગતિ કરે વર્તુળાકાર પાથ પર તો તે ગતિને આપણે વર્તુળમય ગતિ કહીએ ઇંગ્લિશવાળે સમજ લો જબ વેલોસિટી કોન્સ્ટન્ટ હો ઓર વો કોન્સ્ટન્ટ વેલોસિટી સે વો સર્ક્યુલર પાથ પે મોશન કર રહા હો તો ઉસકો હમ ક્યા બોલેંગે
सर्कुलर मोशन बोलेंगे, बराबर है। तो जो हमारी सर्कुलर मोशन है उसकी डेफिनेशन हो गई, यानी पची बराबर सेंट्रीपेटल एक्सेलरेशन दिया है तब उसका फॉर्म्यूला ये होगा, એટલે કે કેન્દ્રગામી પ્રવેગ આપ્યો ત્યારે અને જ્યારે કોણીય વેગ આપ્યો ત્યારે પ્રવેગનું ફોર્મ્યુલા આ રહેશે, મતલબ કે જબ એંગ્યુલર વેલોસિટી દિયા હો તબ એસેલરેશનનો ફોર્મ્યુલા એ રહેગા, અને એંગ્યુલર વેલોસિટી અહીંયા લખી દઉં છું બરાબર, કોણીય વેગ એંગ્યુલર વેલોસિટી, ઓકે બરાબર, આ રેખીય વેગ લિનિયર વેલોસિટી, બરાબર। તો આ બે ફોર્મ્યુલા છે અને એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોયું, અને બીજા એક્ઝામ્પલ હું તમને મોકલું છું બરાબર, એટલે આજે કમ્પ્લીટ કરો છે, આની સાથે આપણું આજે ચોથું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, કાલથી એની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું, ઓકે, થેન્ક યુ।